લોકસભાની ચૂંટણીને લઈ મુખ્ય પક્ષ દ્વારા ઉમેદવારી નોંધાવાઈ છે અને હવે ચૂંટણી માટે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઇન્ડિયા ન્યૂઝે જનતાનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો અને શહેરના લાલ દરવાજા ખાતે શહેરીજનોની પ્રતિક્રિયા લેવાઈ હતી. ગુજરાતમાં 26 બેઠકો પર લોકસભાની ચૂંટણીનું જે ગરમાળો છવાઈ રહ્યો છે ત્યારે હાલમાં તમે જોઈ શકો છો કે ગુજરાતભરમાં વિવિધ રેલીઓનું આયોજન કરવામાં આવે છે, ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરવામાં આવે છે. ત્યારે અત્યારે ઉપસ્થિત છે અમદાવાદ શહેરના લોકો. તો હું અમદાવાદ શહેરના લોકોને પૂછવા માગીશ કે કઈ પ્રકારની સરકાર રચાવી જોઈએ, તેઓની માંગ શું છે, કઈ પ્રકારની સરકારને તેઓ સપોર્ટ કરે છે, તેના વિસ્તારમાં કયા પ્રકારના કામો થયા છે વગેરે બાબતો વિશે આજે આપણે ચર્ચા કરીશું. આજે તમે જુઓ તો હિન્દુસ્તાન પૂરી દુનિયામાં પૂરા વર્લ્ડમાં સૌથી વધારે ટેક્સ આપતું દેશ છે અને એનું જે ટેક્સનું તમે ધોરણ તમે યુઝમાં જુઓ તો આજે જે ટેક્સ આપણે એઝ એ ઇન્ડિયન આપીએ છીએ એ ટેક્સનું વપરાશ શામાં થાય છે? તમે જુઓ તો સિક્યુરિટીમાં થાય છે, આપણા જવાનો પાછળ થાય છે અને નેતાઓના બધા મોજ મસ્તીમાં થાય છે. પણ રાહુલજીએ જે વિચાર્યું છે એ વિચાર્યું છે કે આપણા દેશમાં જે ગરીબો છે એમને ગરીબીમાંથી કેવી રીતે બહાર કાઢવું. તો એ જે ટેક્સનું જે ઉપયોગ થવું જોઈએ એમણે જે આંકડા બતાવ્યા છે એ એમને એમ નથી બતાવ્યા. અમારી પાસે આમ જોવા જઈએ તો હિન્દુસ્તાનની અંદર એવા અર્થશાસ્ત્રી છે કે ઓક્સફોર્ડની અંદર 4 વિષયો એમના લખેલા ભણાવવામાં આવે છે, એવા મનમોહનસિંહ છે, ચિદમ્બરમ છે, એમનાથી સલાહ લઈ અને રઘુરામ રાજમ જે ગવર્નર હતા એક્સ, એમનાથી સલાહ લઈને આ બધી સિસ્ટમો બધી રાખવામાં આવી છે. એટલે એમને એમ હવામાં તુક્કા નથી મારવામાં આવ્યા. કોંગ્રેસની જે સરકાર છે એ ગરીબોની, સૈનિકોની, કિસાનોની અને મધ્યમવર્ગી અને બધાની છે. આપણે આ દેશને ચલાવવા માટે આપણે બધાને સાથે જોડે લઈને ચાલવાનું છે. એ રાહુલજીનું બધું બધાને સંદેશ છે કે આપણે બધા એક સમાન છીએ. જી બિલકુલ. થી હું તમને પૂછવા માગીશ કે પાછલા 5 વર્ષોમાં અને એની પહેલાંના વર્ષોમાં જે સરકાર હતી એ સરકાર દ્વારા વિવિધ યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી જનધન યોજના, માં વાત્સલ્ય યોજના એવી યોજનાઓ કાઢવામાં આવી છે, તો તે સરકાર પણ ક્યાંક ને ક્યાંક ગરીબો માટે કામ કરી રહ્યું છે? આવી યોજનાઓ જે છે એ યોજનાઓ બધા નામ પલટીને કરવામાં આવી છે, કેમ કે કોંગ્રેસના શાસનમાં બધી આ યોજનાઓ ચાલતી જ હતી. 108 તમે જુઓ, BRTS જુઓ, આ JNURM જે પ્રોજેક્ટ છે આજે જે ગુજરાતને મળ્યું છે એ કોંગ્રેસની દેન છે અને એ જેટલી પણ દેન છે કોંગ્રેસની દેન છે. આ 5 વર્ષમાં આપણા ગુજરાતના પ્રધાનમંત્રી હતા અને BJPના જે અધ્યક્ષ હતા એ પણ આપણા ગુજરાતના હતા, પણ ગુજરાતને શું યોજનાઓ મળી? શું BRTS મળી? શું રિવરફ્રન્ટ આપણું કમ્પ્લીટ થયું? અમદાવાદ શહેરના સાંસદો હતા પણ એવી કોઈ પણ ઉપયોગિતા ગુજરાતને ન મળી. તો એમાં જો કોંગ્રેસ આવે તો ગુજરાતને વધારે બહાલી મળે, ગુજરાતને વધારે સહાય ને બધી યોજનાઓ મળે અને એ ઠેડ જે નીચેનો માણસ છે એના સુધી પહોંચે એ કોંગ્રેસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને લોકો સુધી પહોંચાડવાનું કામ અમે કરીશું. જે હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મેટ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, તો ક્યાં અને કેટલી હદે તે મેટ્રો સક્સેસ જશે? લોકાર્પણ કરવામાં તો પ્રધાનમંત્રીનું નામ નથી લેવાતું, એ ખાલી તકતીઓ લગાડવામાં એકદમ રસ લે છે, કેમ કે એ જાય છે એમને ખબર છે કે અમે પાછા આવવાના નથી અને એ નામો જે તકતી લાગેલી હોય એ નામો મારા માટે કાયમ સદાબહાર રહે. આ દેશમાં આ પહેલા વડાપ્રધાન છે કે જેમણે વિદેશની યાત્રાઓમાં એક અદ્ભુત એમ કહીએ ને કે એક હિસ્ટ્રી બનાવી દીધી છે, તો ચાલે, કેમ કે આટલા બધા સફર તો કોઈ પ્રધાનમંત્રીએ કર્યા નથી ને કોઈ વેપારે લાયા નથી. જી બિલકુલ. થી તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી પોતાને નામની તકતીઓ બનાવવામાં બહુ મતલબ આગળ પડતા છે અને મેટ્રોનું કામ જે જણાવ્યું કે મેટ્રોનું કામમાં પણ એમણે નામની તકતી માટે કર્યું છે. ત્યારે અન્ય એક કાકાને હું પૂછવા માગીશ કે તમારા વિસ્તારમાં પાછલી સરકારમાં કેટલા કાર્યો થયા છે? જી બિલકુલ. જી તમારા વિસ્તારમાં પાછલી સરકાર હતી તેને તમારા વિસ્તારમાં કેટલા કાર્યો કર્યા છે? ભાઈ અમારા વિસ્તારની અંદર તો એ અમારે જે સાંસદ તરીકે ચૂંટાઈને આવ્યા છે એ દેખાયા જ નથી, એ અમને સિર્ફ ફિલ્મના અને ટીવીમાં જોવા મળતેલા, એટલે કામની તો વાત રહી ક્યાં. એમને અમને યાદ આવે તો કોઈક તારે પિક્ચર જોઈ લઈએ તો યાદ આવી જાય, એટલે કામ પૂરું થઈ જાય. લોકોની સમસ્યા ઊભી ને ઊભી જ છે અત્યારે. જી તમારા સાંસદનું નામ જણાવજો પાછલા. અમારા પાછલા સાંસદનું નામ પેલા હીરો તરીકે છે અત્યારે, પરેશ રાવલ હતો ને એ અમારે. જી બરાબર. તો તમારા સાંસદે પાછલા 5 વર્ષોમાં એક પણ એવું કાર્ય નથી કર્યું જે તમે જનતા સમક્ષ રજૂ કરી શકો?
દેખાયા જ નથી તો અમને કે શું કરીએ, દેખાવતા જ નથી. તો તમારે આગામી જે લોકસભાની ચૂંટણીમાં કયા સાંસદને તમે લાવવા માંગો છો અને કઈ પ્રકારની કામગીરીની અપેક્ષા રાખો છો? અમે સામાન્ય માણસ તરીકે જે અમને મળતો હોય એવા નેતાને અમે ચૂંટવવા માંગીએ છીએ, જે બધાની વચ્ચે રહી અને બધાને સરળતાથી મળી રહે, ગરીબ વર્ગને પણ સરળતાથી મળી રહે, ચોરાઓ પર મળી રહે, મોહલ્લા વિસ્તારમાં ફરતા રહે એવા અમને સાંસદ જોઈએ. અમને સેલિબ્રિટી સાંસદ જોઈતા નહોતા. જી બિલકુલ. તો હવે હું અન્ય જેમણે જણાવ્યું કે તેમને સાંસદને તેમણે જોયા નથી, તેમના સાંસદનું એક પણ એવું કામ નથી કે જે જનતા સમક્ષ તે રજૂ કરી શકે, ત્યારે અન્યનું પૂછવા માગીશ કે તમારી દ્રષ્ટિએ પાછલા 5 વર્ષમાં જે સરકાર હતી એ સરકારે કેવા પ્રકારના વિકાસના અથવા તો કેવા પ્રકારના કાર્યો કર્યા છે? સરકારશ્રીએ પશ્ચિમ અને પૂર્વ એ તો 0 જ કરી નાખ્યું છે. ફક્ત ગાંધીનગર અને અમારા સદભાગ્ય મુખ્યમંત્રી મળ્યા હતા મોદી સાહેબ, એને થોડુંક કાંકડી બનાવી દીધું. બાકી પશ્ચિમ અને પૂર્વમાં 0-0 પાણી, ગટર, પથ્થર કે હોલો, કોઈ પણ વસ્તુની સરકારશ્રી અથવા કે સેન્ટ્રલમાંથી કોઈ પ્રોજેક્ટ નથી મળ્યો. જી આ જે તમારે પરિસ્થિતિ સર્જાય છે, જે તમને તકલીફો થઈ છે, એ બાબતે તમે ક્યારેય સરકારને રજૂઆત કરી છે? અરે ઘણી વાર કરી છે, બાકી સાંભળવાવાળો કોણ છે? તો તેઓને દ્વારા શું પ્રતિઉત્તર આપવામાં આવે છે? એ તો બોલા કે તમે અમને મત જ નથી આપતા, તમે અમને આમ જ નથી કરતા, અમે તો અમારી સરકાર અમારા કમર પર જીતી ગયા છે. તો તમારી દ્રષ્ટિએ આગામી કોઈ કઈ પ્રકારની સરકાર રચાવી જોઈએ, તમારા પ્રશ્નોને સાંભળી અને એનું નિરાકરણ લાવે કે તમારા પ્રશ્નોને માત્ર ને માત્ર સાંભળે? એ તો આપણી જોડે બેસવાવાળો જ માણસ ચાલે. જેવી રીતે આ બાજુ અમને જોવા છે સામે, અમારી પબ્લિકની વચ્ચે ઉભેલા અમારા ધારાસભ્ય ઇમરાનભાઈ છે, એવા ઉમેદવાર જોઈએ અમને. એ ઇમરાનભાઈ અમારી સામે ઊભા છે, લોકોની વચ્ચે ઊભા છે, લોકોની વચ્ચે લગ્નોમાં આ તે પ્રસંગોમાં કે નાની મોટી જ્યારે ઘરમાં જાય, કોઈના લગ્નમાં જાય, કોઈ અશુભ પ્રસંગમાં જાય તો એને ખબર પડે કે ચાલીઓમાં શું દશા છે. બરાબર છે. એટલે તમારી દ્રષ્ટિએ ક્યાંક ને ક્યાંક લોકોની સાથે રહે અને લોકોની શું પરિસ્થિતિ છે, લોકોને શું તકલીફ પડે છે તે બાબતે ધ્યાન આપે એવી સરકારની તેઓની માંગ છે. ત્યારે તમને હું પૂછવા માગીશ કે તમારી દ્રષ્ટિએ પાછલા 5 વર્ષોમાં સરકારે કેવા કાર્યો કર્યા છે? સરકારે કોઈ કાર્ય જ નથી કર્યા. સરકારે જો કાર્ય કર્યા હોત તો આટલું બધું એ લોકોને એડવર્ટાઇઝિંગ ના કરવી પડત. સરકારે જો કાર્ય કર્યા હોત તો બરાબર. અને સાંસદ સભ્ય શું છે મને હવે ખબર પડી કે કિરીટ સોલંકી પશ્ચિમ અમદાવાદ પશ્ચિમના સાંસદ છે. અચ્છા, તો એ તમને ખ્યાલ નહીં હોય કે 2 ટર્મ થયા, એટલે કે લાસ્ટ છેલ્લા 10 વર્ષ થયા તે સાંસદ રહી ચૂક્યા છે, ત્યારે આજે તેમને હેટ્રિક એટલે કે ત્રીજી વખત ઉમેદવારી ફોર્મ ભર્યું છે. બરાબર છે. તો તમને એ ખ્યાલ નથી કે તમારા સાંસદ કોણ છે, તો એના કાર્યો વિશે કંઈ તમને ખ્યાલ ખરો? ક્યાંથી સાહેબ ખ્યાલ હોય, સાંસદની જ નહીં ખબર તો કાર્ય વિશે ક્યાંથી ખ્યાલ હોય? તો તમે હવે આગામી જો તમારે તમે મતદાન કરવા જાશો, બરાબર છે, આગામી તમે સાંસદને જે વોટ આપવા જાશો, તો તમે કેવા પ્રકારને સાંસદને વોટ આપશો? જે અમારી વચ્ચે રહે, અમારી હરેક સમસ્યાઓ મુસીબતો તકલીફો દૂર કરે અને અમારા સંપર્કમાં રહે એવા સાંસદને અમે વોટ કરીશું. જી બિલકુલ. તેમણે જણાવ્યું કે તેમની પરિસ્થિતિ, તેમની જે તકલીફો છે તે દૂર કરે એવા સાંસદની એવી સરકારની રચવાની માંગ છે. અને સાંસદ તેમના પ્રોબ્લેમ્સ માટે ક્યારે એમને જોવા નથી મળ્યા કે કોઈ પણ પ્રકારની કામગીરી તેમના સાંસદ દ્વારા કરવામાં આવી નથી તેવું સ્પષ્ટપણે તેમણે જણાવ્યું. અને અન્ય અમારી સાથે જોડાઈ ગયા છે, તો હું એમને કહેવા માગીશ કે તેમની દ્રષ્ટિએ આગામી જે લોકસભાની ચૂંટણી આવી રહી છે તેમાં કેવા પ્રકારની સરકાર રચાવી જોઈએ? એમાં એવા પ્રકારની સરકાર આવે જે એજ્યુકેશન સિસ્ટમ આપી શકે, હેલ્થ સિસ્ટમ આપી શકે, બેરોજગારને રોજગાર આપી શકે, એ બધી આપવી જોઈએ. અત્યારે જોવા જઈએ તો બેરોજગારનું પ્રમાણ ઘણું વધી ગયું છે. જે પહેલી અત્યારની જે સરકાર ચાલી રહી છે એ લોકોએ કીધું હતું કે એક વર્ષમાં અમે 2 કરોડ જેવી રોજગાર આપશું, જે અત્યાર સુધી કંઈ કોઈ લેખે કે કંઈ એવું થયું નથી. બલકે 2 કરોડને બદલે 10 લાખ જેવી જ એ લોકોએ અત્યાર સુધી રોજગારી આપી છે એ લોકોએ. તો તમારી દ્રષ્ટિએ એવું કહી શકાય કે જે સરકાર પાછલા વર્ષોમાં જે સરકાર હતી એ માત્ર વાયદા જ કરે છે, એટલે કે વાયદાઓની સરકાર છે? વાયદાઓ અને જૂઠા લોકોની સરકાર છે અત્યારે. એ લોકો વાયદાઓ અને જૂઠા લોકોની સરકાર છે તેમને જણાવ્યું છે. ત્યારે હું તમને પૂછવા માગીશ કે પાછલા વર્ષોમાં જે છે ડિમોનિટાઇઝેશનનું જે કામ કરવામાં આવ્યું અને જે તે કેટલી હદે યોગ્ય છે? એમાં ખાલી ગરીબ વર્ગ જ ચૂંટાયું છે. જે તમે જોવા જશો તો એ ટાઈમે ક્યારેક મોટા લોકો હતા એ ક્યારેક તમને લાઈનમાં જોવા મળ્યા નથી. અને જે શું જેટલું બી કાળુનાણું છે એ વિદેશ જતું રહ્યું છે. મેઇન વસ્તુ જે હતી કે તમે કાળુનાણું લાવો પાછું લાવવાની વાત થઈ હતી, તમે તો બહાર જ મોકલી દીધું છે ને,
એટલે તમારે પાછું અંદર લાવવું જરૂરી હતું. એ જી બિલકુલ જી, હું તમને પૂછવા માંગીશ કે જે સરહદ હે, જે બનાવો બની રહ્યા છે, રોજ રોજ અલગ અલગ હુમલાઓ કરવામાં આવે છે, સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવે છે, તો તે અંગે સરકાર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવે છે? અત્યાર સુધી તો જોવા જઈએ તો એવું કંઈક સામેથી પગલાં લેવામાં આવ્યા નથી. પુલવામા જે એટેક થયું હતું તો એના પર આપણે બોલવા જઈએ તો એ લોકો જો કંઈ પુરાવા નથી. તમે કીધું કે 300 લોકો જેવા શહીદ થયા છે, તો તમે પુરાવો આપો અમને. એવું ટીવી પર એ લોકો ખાલી એડ આપી દીધું કે 300 જેવા શહીદ, જે આતંકવાદીઓ ઠાર થયા હતા એના કંઈ પુરાવા નથી. 300 કિલો RDX આવ્યું તે ક્યાંથી આવ્યું, કોની જોડેથી આવ્યું, એ બધું અત્યાર સુધી રાસ જ રહ્યું છે. એ લોકો કંઈ એના વિશે બોલતા નથી. અત્યાર સુધીનો વિકાસ એ લોકોનું હતું કે વિકાસ થયો, પણ એ લોકો અત્યારે વિકાસ સુધી વાત કરતા જ નથી એ લોકો અત્યાર સુધી. એવું છે, તમે જે મોદી ચોકીદાર છે, જે ચોકીદાર ચોર છે, કેમ્પિયન વિશે શું કહેવા માંગો? મોદી તમે કોઈ બી જગ્યાએ ઊભા રહો તો ખાલી તમે એટલું જ કહેવાનું, ચોકીદાર, તો સામેથી તમને જોવા મળશે કે ચોર છે. જી બિલકુલ જી, એમને જણાવ્યું કે જે કાર્યો છે તે કરવામાં નથી આવતી. એજ્યુકેશન બાબતે જે છે એ એજ્યુકેશનનું સ્તર ઊંચું લાવવાની જરૂર છે. જ્યારે બેરોજગારીનું સ્તર પણ જે ઘટી રહ્યું છે તેને પણ ઊંચું લાવવાની જરૂર છે. ત્યારે અન્યએ જણાવ્યું કે તેમના સાંસદ કોણ છે એ તેમને ખ્યાલ નથી. તેમના સાંસદ દ્વારા એક પણ કામગીરી તેમનાથી જણાવવામાં નથી આવી રહી. કેમેરામેન કિશોર સાથે શ્યામ મહેતા, ઇન્ડિયન ન્યૂઝ ગુજરાત, અમદાવાદ.